હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સાંસ્કૃતિક વારસાની આપણી જીપીએસસીની જે સિરીઝ ચાલે છે એમાં આજે આપણે શરૂ કરીશું ગુજરાતના ખાનપાન એ પહેલાં જેણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ કરી લેજો લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરી દેજો આપ આપણે મેથ્સની પણ જીપીએસસીની સિરીઝ શરૂ કરેલી છે અને જે મિત્રોને એમાં તકલીફ હોય એ જોઈ લેજો ખાસ કરીને ખૂબ જ સારી એવી સિરીઝ અંદર ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરેલી છે આઈ હું લિંક આપી દઈશ તમને તો શરૂ કરીએ ગુજરાતના ખાનપાન આટલી જે વસ્તુ છે એ એમસીક્યુમાં સીધી કનેક્ટ કરવા માટે જોડકા જોડો જે કહીએ છે એનામાં જ જાય છે ઘણીવાર વાર ઘોઘાના ગાઠિયા પ્રખ્યાત છે સુરતની ઘારી પ્રખ્યાત છે હવે એક વસ્તુ યાદ રાખજો હું પહેલા જ કહી દઉં આ જે ટોપિક છે એમાં એક એક પોઈન્ટ પોઈન્ટ મેં એક્સપ્લેન કરેલું છે અને એક એક પોઈન્ટ એ એક એક એમસીક્યુ બરાબર છે એવું યાદ રાખજો કોઈ આમાં સીધી વાર્તા જેવું નહીં મળેલું મેળામાં આપણે જે જોયું હતું નૃત્યોમાં જેવું જોયું હતું એવી કોઈ આખું ટૉપિક નથી બસ ઘણી ખરી નાની નાની એવી વિગતો છે જેમાંથી ક્વેશ્ચન આવે છે તો એમસીક્યુ સ્વરૂપે કવર ના કરતાં મેં આખી એક શોટનોટ ટાઈપ બનાવી દીધું છે જેમાંથી તમારે યાદ રાખી દેવાની બાબતો તો તમને એમસીક્યુ સોલ્વ કરવામાં હેલ્પફુલ થાય અહીંયા છે સુરતની ઘારી ભાવનગરના પેંડા મુંબઈનો હલવો પાટણના ગળિયા સાટા દેવડાના નામે ઓળખાય છે પોરબંદરની ખાજલી કચ્છના અડદિયા ખંભાતનું હલવાસન ખંભાળિયાનું ઘી અને ડાકોરના ગોટા અને ધોળકાના જામફળ આટલી વસ્તુ પ્રખ્યાત છે ખાવા પીવાની વાતમાં તો અહીંયાથી એક આખું જોડકું ટાઈપનું ક્વેશ્ચન નીકળે એક માર્ક્સનો અહીંયા જો આટલું કરેલું હોય અને આમાંથી ત્રણ ચાર તમારા એક્ઝામમાં આવી જાય ને બાકીના બે ત્રણ તમને ના આવડતા હોય તો પણ તમે એલિમિનેશન મેથડની મદદથી તો કરી જ નાખો હવે એક નેક્સ્ટ પોઈન્ટ છે કે ભગવાનને જે ભોગ ધરાવવામાં આવે છે તેમાં છપ્પન ભોગ ધરાવાય છે તો એનું કારણ શું છે તો ભગવાન હંમેશા છપ્પન પાખડીવાળા કમળ પર બિરાજે છે આવું લખવામાં આવેલું છે બધા લેખોમાં અને એમાં ત્રણ પળ હોય છે મતલબ ત્રણ લેયર હોય છે કમળના પાખડીઓના તો પહેલાં પડમાં આઠ બીજામાં સોળ અને ત્રીજામાં બત્રીસ પાંખડીઓ હોય છે આઠની ડબલ બત્રીસ અને આઠની ડબલ સોળ ને સોળની ડબલ બત્રીસ પાંખડી તો ટોટલ સમ કરો તો છપ્પન થઈ જતા તો અહીંયા આ લોજિક એ છપ્પન ભોગનું આ છે ત્યાર પછી એક પોઈન્ટ અહીંયા તમારો કવર થઈ ગયો કેમ શીખ્યું આખો નીકળી ગયો અહીંયા અમરકોષ એક આખો ગ્રંથ છે એમાં ખાનપાન માટે પૂપ અપૂપ અને પિસ્ટિક શબ્દનો વપ શબ્દ વપરાયો છે હવે આ એમસીક્યુ પૂછાયો હતો એ કઈ એક્ઝામ છે યાદ નથી પણ તમે પેપર પાછલા વર્ષના જોશો એમાં આ એમસીક્યુ પૂછાયો છે અને એનો અર્થ એ થાય કે રોટલો બાટી પૂરી પુડલા માલપુઆ ફાફડા વાનવા પાપડ વગેરે જૂના સમયમાં અહીંયા પણ એક એમસીક્યુ કવર છે અમરકોશ અને આ ત્રણ વર્ડ્સ જે વપરાય છે તે ખાવા પીવા માટે જૂના સમયમાં પીરસવાની પદ્ધતિ નાત ભોજન શ્લોકના અંતે હર હર મહાદેવથી શરૂ થતા સમૂહ ભોજનનો ઉલ્લેખ વર્ણક સમુચ્ચયમાં જોવા મળે છે હવે ખાન અગત્યનો જો કોઈ ગ્રંથ હોય તો એ છે વર્ણક સમુચ્ચય વર્ણક સમુચ્ચયમાંથી એટલી બધી બાબતો આપણને જાણવા મળે છે કે જે લગભગ કોઈ બીજા આ ગ્રંથમાંથી જાણવા નથી મળતી તો સૌથી મહત્વનો એ છે વર્ણક એક છે ત્યાર પછી ગુજરાતમાં નાયક ભવાઈ કલાકારો નાયક જે ભવાઈ કરતા હોય એને નાયક કહેવાય અને એ કલાકારો નાતમાં લગ્ન કે બારમાના દાડા વખતે વહુ દીકરીઓ ભોજન પીરસે છે હવે ક્યાંના નાયક અથવા તો ઉત્તર ગુજરાતમાં કોણ અને ક્યારે અહીંયા ત્રણ એમસીક્યુ નીકળેવા છે જો એક લાઈન યાદ રાખી હોય તો ત્યાર પછી વર્ણક સમુચ્યમાં આપેલ ક્રમ મુજબ પહેલાં લીલો હવે આ ક્રમ પણ પૂછાય છે કે કયું ભોજન ક્યારે પીરસાય છે તો પહેલાં લીલો તથા સૂકો મેવો પીરસવામાં આવે છે પછી મિષ્ટાન ભાત આ સિકવન્સ યાદ રાખજો સિકવન્સ જ મહત્વની છે મિષ્ટાન ભાત દાળ વડા વડી શાક પાપડ સારે વાણા કુર કરંબા અને ધોલ અપાય છે હવે કુર કરંબા એ શું છે આપણે આગળ જોઈશું પણ આ સિકવન્સ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે ને એ યાદ રાખજો અને આ વર્ણક સમુચેમાં આ જ સિકવન્સનું વર્ણન કરે છે કે આ જ રીતના ભોજન પીરસાતું હંમેશા પહેલા લીલો અને પછી સૂકો મેવો પીરસવામાં આવે છે અને ત્યાર પછી મિષ્ટાન હવે બીજો એક મહત્વનો ગ્રંથ છે જમણવાર પરિધાન વિધિ એમાં એવું કીધું છે કે મિષ્ટાન પછી વડા દાળ ભાત અને શાક પીરસવાનો ઉલ્લેખ છે અહીંયા જુઓ મિષ્ટાન પછી ભાત આવે છે જ્યારે ભાત અહીંયા પાછળ જતા રહે છે વડા આગળ આવી જાય છે અને શાક છેલ્લે જ છે તો આ સિકવન્સ આમાં થોડી આમ તેમ છે એને યાદ રાખજો પછી બીજા મહત્વના ગ્રંથ છે એ છે વીર ભોજન વર્ણક અને ભોજન એમાં પણ આવું જ સેમ વર્ણન જોવા મળે છે જેવું પરિધાન વિધિમાં જોવા મળે છે એવું જ ભોજનનું વર્ણન અહીંયા જોવા મળે છે ભોજન ભક્તિમાં વડા વિશે કે વડી વિશે ઉલ્લેખ નથી તો આ પણ એક મહત્વનો એમસીક્યુ નીકળે કે ભોજન ભક્તિ અથવા તો કયા ગ્રંથમાં વડા કે વડી વિશે કોઈ ઉલ્લેખ નથી અહીંયા ભોજન ભક્તિમાં છે નથી જે આપણો આન્સર આવશે ત્યાર પછી અહોશ્યા શાલડ બોલી આ એક ગ્રંથનું નામ છે થોડું અટપટું છે એમાં ભોજન પછી ફળોનો ઉલ્લેખ કરાય છે કે ભોજન લયા પછી લોકો ફળો આરોગતા હતા આવું કહેવાય છે આ જે ગ્રંથનું નામ છે એ તો આ જે ગ્રંથ છે પાંચ છ ગ્રંથ છે ટોટલ એમાં શું શું છે ને એ ડિટેલ થોડી યાદ રાખજો કેમ કે એમસીક્યુમાં પૂછાય જ છે પાછલા વર્ષના જીપીએસસીના પેપર તમારે ચેક કરવા હોય તો કરી લેજો કયા ટાઈપથી પૂછાય છે તમને આઈડિયા આવી જશે એમ તો હું એમસીક્યુ સિરીઝમાં મૂકી દઈશ હોળી પ્રસંગે નાના બાળકોને હારડા આપવાનો રિવાજ છે હવે હારડા જે શું છે એની ઇમેજ તમને બાજુમાં દેખાતી હશે જોયા પણ હશે તમને મેબી આઈડિયા નહીં હોય તથા જલેબી એ અરબી ઝલબિયા પરથી ઉતરી આવેલો છે અને એ પંદરમી સદીમાં આ શબ્દ આવેલો હતો જલેબી તો અરબી ભાષાનો વડ છે ઝલબિયા એના પરથી જલેબી થઈ ગયું તો ભોજનની વાત જે છે આપણે જાણતા તો ઘણા સમયથી હોય જલેબી છે આપણે જલેબીના નામથી જાણીએ છીએ પણ એનું ઓરિજિનલ નામ આ છે હવે પાટણ અને આગ્રાના કંદોય ખાજાની બનાવટ માટે વખણાતા હતા ખાજા કેવા આવે એની ઇમેજ મને મળશે તો અહીંયા મૂકી દઈશ ડિસ્પ્લે થતી હશે અને ખાજાના એક વડા ચૂ વડા સપ્તપુડા પ્રકારના વર્ણનો જોવા મળે છે જોવા મળે છે ત્યાર પછી છે ખાજા અને લાડુની બનાવટ આ બંને જે આઈટમ છે એની બનાવટ તથા તેના પ્રકાર વિશે વર્ણકોમાં જોવા મળે છે વર્ણકો જે આપણે જોયું સૌથી મહત્વનું જે ગ્રંથ છે એ છે વર્ણક સમુચ્ય અને આની અંદર આ ખાજા અને લાડુની બનાવટનું વર્ણન જોવા મળે છે અને એના પ્રકાર પણ લાઈક ત્રણ પ્રકારના જે ખાજા છે એમ લાડુના પણ ઘણા પ્રકાર પડે છે આપણે રિયલ લાઈફમાં જ કેટલા લાડુ જોઈએ છે ઘઉંના લોટના લાડુ રવાના લોટના લાડુ તો એ પહેલાના સમયમાં તો કેટલાય પ્રકાર પડતા હશે આજે ઘણા ખરા લાડુની બનાવટ તો લુપ્ત પણ થઈ ગઈ હોઈ શકે માડા આ શબ્દ છે એ સંસ્કૃતમાં મંડકા નામે ઓળખાતો એક પ્રકાર છે સંસ્કૃતમાં એ મંડકા કહેવાય ગુજરાતીમાં માળા કહીએ છીએ અને એનો અર્થ જે માળા રોટલીનો પર્યાય થાય માળા એ માળા રોટલીનો પર્યાય છે ને માળા રોટલી શું છે તો એ ઘઉં તથા મેંદામાંથી બનાવાતું માળા એટલે ઘઉં અને મેંદાને ભેગું કરીને કંઈક મિશ્રણ બનાવાય એને માળા કહેવાય છે તો આ પૂછાઈ શકીએ કે ઘઉં અને મેંદામાંથી બનાવાતું એને શું કહેવાય છે માળા અને સંસ્કૃતમાં કયો શબ્દ છે એના માટે મંડકા અને માળા રોટલીનો પર્યાય છે માળા એક એક લાઈનમાંથી ચાર ચાર એમસીક્યુ નીકળે છે જો ત્યાં કોઈએ કાઢવા બેસી ગયું હોય તો તમારા આ નોટ્સ બેડો પાર કરી દેવું લાગે છે ઘણીવાર પૂછાય જ જાય છે શેલડી પાક એ દક્ષિણ ગુજરાતમાં બનતી દુધેરી સાથે સામ્યતા ધરાવે છે એટલે શું કહેવા માંગે છે કે શેરડી પાક જે છે વાનગી એ દક્ષિણ ગુજરાતમાં જે દુધેરી બને છે એના જેવી જ છે અને એમાં પણ શેરડીનો રસ અને ચોખા વપરાય છે આ મહત્વની બાબત છે કે કઈ બનાવટમાંથી એ કઈ વસ્તુમાંથી એ બનાવટ બનાવવામાં આવે છે ભોજનમાં જે ચોખા વપરાય છે એ સાઠી ચોખા હોય છે એટલે શું જે ચોખા સાઠ દિવસે પાકે છે એટલે એને સાઠી ચોખા કહેવાય છે હવે ઓસાવીને જે ચોખા રાંધે એને કુર તરીકે ઓળખાય છે હવે આપણે અહીંયા આગળ એક જોયું હતું કે શું પીરસવામાં આવે છે કુર એટલે ઓસાવીને રાંધેલા ચોખા ઓસાવીને રાંધેલા ચોખા જેને કુર કહેવાય છે આ એમસીક્યુ જ છે આ એમસીક્યુ સ્વરૂપે જ પૂછાય છે તમને એવું લાગતું હશે કે આ કોઈ બે લાઈનની વચ્ચે કોઈ મેળ નથી પણ

તો એમાં રાય અને સિંધવ મીઠું સિંધા લૂણ એટલે કે સિંધવ મીઠું અંદર ન ખાતું હતું ગુજરાતમાં ઈડલી બારમી સદીમાં જાણીતી બની અને એ જેનો ઉલ્લેખ છે એ સુપાસનાથ સુપાસનાથચર્ય જે ગ્રંથ છે એમાં આપણને જાણવા મળે છે અને વર્ણકમાં બતાવેલું એવું છે કે પાંચસો વર્ષ પહેલા ઈડલી ગુજરાતમાં બનતી હતી તો ઈડલી બારમી સદીમાં જાણીતી બની મતલબ થોડી ઘણી ફેમસ થઈ હશે એ સુપાસનાથ ચર્યમાં જોવા મળે છે આપણને વાણા આપણે બીજો વડ પણ જોયો એ હતો વાણા 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 આ એ શું છે તો એટલે સંસ્કૃતમાં આમાં મેન્શન નથી કરેલું પણ સંસ્કૃતમાં વાન એટલે સુકવણી સુકવણી તો કોઈ નહીં થાય અથવા સૂકવું એમ તો એના પરથી વાણા આવેલું છે એટલે કે દ્રાખવાણા એટલે કે દ્રાક્ષને સૂકવવાનું બનાવેલું હોય સાકરવાણા દાડીમ વાણા તો દાડમને સુકવીને બનાવેલું હોય અહીંયા શેરડી અથવા સાકરનું કઈક વાનગી હોવું જોઈએ સાકરને વાણા એટલે સુકવણી કોઈ પણ વસ્તુની ફ્રૂટની જે કરે છે તે પુલાવ એને મળતી આવતી વાનગી પલેવ આ શબ્દ મહત્વનો છે પલેવ એનો ઉલ્લેખ સત્તરમી સદીના વર્ણકોમાં જોવા મળે છે વર્ણકો અલગ અલગ વર્ણકો એટલે શું કે વર્ણન કરતા હોય કોઈ પણ વસ્તુનું કે કોઈ સ્થિતિનું તો અહીંયા છે ભોજનનું વર્ણન કરે છે એટલે એ ભોજનના વર્ણકો છે સત્તરમી સદીમાં જે વર્ણકો હતા એમાં પુલાવને મળતી આવતી વાનગી હતી પલેવ પલેવ પરથી પુલાવ આવેલું હોય આજનું એવું મે બી લાગ લાગતું હોઈ શકે એવું વર્ણકોમાં બતાવેલું છે ને ભોજન બાદ આપણે અત્યારે પણ મુખવાસનું એટલું જ મહત્ત્વ છે એ વખતે પણ હતું પણ એ વખતે મુખવાસમાં તાંબુલ એટલે કે પાન જે હાલમાં આપણે પાનનો જે રિવાજ છે નાગરવેલા પાનનો લેવામાં આવે છે મુખવાસ તરીકે તો એ પાન આપવાનો રિવાજ હતો એને તાંબુલ કહેવાતા એની અંદર બધા મસાલા પણ ભરવામાં આવતા જેમ કે સુપારી છે બીજા ઘણા મીઠા પાનના જે ભરવામાં આવે છે એવા જ પાન અને એની સાથે તજ લવિંગ જે મસાલા હોય છે એ પણ વપરાતા હતા તો એનો એ રિવાજ હતો આ જે ટોટલ બાબત થઈ એ હતી ગુજરાતના ખાનપાન આમાં વધારે હવે જે ટૉપિક છે એ ખૂબ નાના નાના ટૉપિક બચેલા છે દસ પંદર મિનિટમાં તમારો એક ટૉપિક કમ્પ્લીટ થઈ જાય એવું છે મેઇન જે બે ટૉપિક હતા એ હતા આપણા ગુજરાતના નૃત્ય અને ગુજરાતના મેળાઓ એ આપણે પૂરો કમ્પ્લીટ કરી દીધો છે અને એક એક દિવસે એક દિવસ છોડીને એક દિવસ આપણે સાંસ્કૃતિક વારસાને એક એક ટોપિક પૂરા કરતા જઈશું તો ઇઝીલી આ ટોપિક પણ પૂરો થઈ જશે ને મેથ્સની સિરીઝ જેણે હજી ના જોઈ હોય એ જોઈ લેજો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ અને ચેનલ જેણે સબસ્ક્રાઈબ ના કરી હોય એ કરી લેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો થેન્ક યુ